मॉर्निंग, जय श्री कृष्ण। गणित गमत धोरण एक, એમાં આપણે બીજો પાઠ છે, થોડો અધૂરો હતો, એટલે આપણે શરૂ કરવાનો છે। તો એ ગણતરી કરવાની છે, આ કેટલા છે, એક પછી એક બાળક છે, એક ગોરો છે, એક ખાટલો છે, એક ફાનસ છે, એક ગલુડિયું છે ને એક દાદીમાં છે। એટલે બધા એકડો તમને ખબર છે કેવો હોય, જો અહીંયા તમારે એકડો લખવાનો છે બધા ખાનામાં। સંખ્યા શીખવાની છે ને એક થી નવની, પછી અહીંયા બે લખવાના છે। આ પેલા ગણતરી કરવાની બધી, જો ગાય બે છે, ગોવાળ બે છે, ચિત્ર મહિલા છે, ઘર બે છે, પછી વૃક્ષ કેટલા છે તો બે, ખેડૂત કેટલા છે બે, પછી ઘાસ ડોલ બધું બે, જે આપ્યા હોય ચિત્ર પણ એટલા આપેલા છે। જો હવે અહીં કેરી છે, વાંદરાઓ ખાય છે, કેટલા વાંદરા છે, એક બે ને ત્રણ, પછી કેરી કેટલી છે ગણવાની, એક બે ત્રણ। પછી આ ઓલી વાર્તા છે ને, એ છે ફેરીઓ, ટોપીવાળો ફેરીઓ હતો ને, જો એની સરસ પડેલી વાર્તાનું ચિત્ર આપેલું છે। નકલ ને અકલ ન હોય વાર્તા તમે સાંભળી હશો ને, એના ઉપરથી છે। પછી આ ત્રણ એ લખવાની ગણતરી કરી, ત્યાર પછી ચાર, ચાર પતંગ આપી છે, એ શબ્દમાં લખ્યું છે એ વાંચવાનું, પછી આમ ગણવાનું કેટલા બાળકો છે તો ચાર, ફિરકી કેટલી છે તો ચાર, પતંગ કેટલી છે ચાર, પછી બાળકો ચાર, અને ચાર લખવાનું ઘૂંટવાનું, અને આના જેવા જ અક્ષર ખાનામાં સમાય બહાર ન નીકળે, સરસ સુંદર અક્ષરે લખવાનું છે। પછી પાંચ ગણવાનું, ફુગા કેટલા છે પાંચ, ફૂલ કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ, પક્ષીઓ કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ। પછી જો અહીંયા પાતળો લખવાનું, પહેલાં ઘૂંટવાનું છે, ત્યાર પછી બીજા પાક લાઈન છે એ પૂરી કરવાની। પછી ગણો અને જોડો, જો અહીં ગણવાનું તમારે કેટલા તરબૂજ છે તો બે, તો આ બગડો કયો કહેવાય, અંકમાં એની સામે જોડેલું એક છે અને બીજું તમારે જોડવાનું, બોટલ ગણવાની, એક બે ત્રણ ચાર અને પાંચ છે, તો પાતળો કયો કહેવાય, આ ઓળખવાનું, એકથી દસ એકડા ઓળખવાના છે તમારે, ને પછી સામે લખવાનું સંખ્યા ગણવાની, સીડી કેટલી છે એક બે ને ત્રણ, તો દગડો કયો કહેવાય, જો આની સાથે જોડવાનું। પછી ચાર બાટલા છે ને ગેસના, તો ચાર કયો છે અહીંયા, અને આથી કેટલા છે એક, તો એક સાથે જોડી દેવાનું। પછી બોટલો કેટલી છે, જો અહીં એનું જૂથ બનાવવાનું છે, ચાર સાથે છે ને, ત્યાર પછી ઝાડ ત્રણ, તો એને સામે આમ ગોળ કરવાનું એટલે સાથે, પછી બે ટીપ છે તો અહીંયા તમારે પેન્સિલથી આમ ગોળ કરવાનું, પછી ફાનસ આટલામાં તો વધારે આપી છે તો તમારે પાંચ જ આમ જૂથ બનાવવાનું સાથે જોડી દેવાનું। પછી આ ફુગા છે એમાં રંગ પૂરવાના, જો આમાં મનગમતા રંગ કોઈ પણ તમે રંગબેરંગી ફુગા એમાં ડિઝાઇન દોરતા આવડે તો નાની નાની દોરવાની, પછી ચાર ફૂલમાં રંગ પૂરવાનો, અહીં કોઈ પણ ચાર ગણતરી કરીને દોરવાનું, અને આમાં ફુગામાં કેટલા પાંચ અને ફૂલમાં ચારમાં ગણવાનું, એક બે ત્રણ ચાર, પછી બે ઝાડમાં ત્રણ ઝાડ આપ્યો છે ને એમાં કોઈ પણ બે ઝાડમાં તમારે મનગમતા રંગ પૂરવાના, તો ઝાડવાનો રંગ તો લીલો અથવા પોટી કરવાનો। પછી ત્રણ હોળી, જો અહીં ચાર હોળી આપી છે એમાંથી કોઈ પણ ત્રણ હોળીમાં રંગ પૂરવાનો રહેશે। ચાલો આજે આપણે આટલું રાખીએ, અસ્તુ।